વડનગરના આંગણે ફોજી જવાનની અંતિમ યાત્રા નીકળી. આ અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા. ઉજાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડનગરના આંગણે ઇતિહાસ રચાયો, લખાયો વીર શહીદ રાયસંગજીને લઈને. 1 એપ્રિલ સિક્કિમમાં ફોજની ટ્રક નદીમાં ખાબકવાની બની હતી ઘટના. વડનગરના ફોજી જવાન રાયસિંગજી ઠાકોર ચલાવી રહ્યા હતા ટ્રક. તે સમયની આ ઘટનાનો અંજામ આવ્યો હતો. તીસ્તા નદીમાં ટ્રક ખાબકતા વડનગરના ફોજી નદીમાં ગુમ થયા હતા. ગુમ બાદ તેમની શોધખોળ કરવામાં આવી. 4 દિવસે સ્વર્ગસ્થ રાયસંગજી સવાજી ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો. વડનગરના ફોજી જવાનની સિક્કિમની તીસ્તા નદીમાંથી મળ્યો મૃતદેહ, નશ્વર દેહ, વડનગરના સુલીપુરના જવાનના પરિવારોમાં અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. આર્મી દ્વારા વડનગરના જવાનના નશ્વર દેહને સન્માન સાથે વતનમાં લાવવામાં આવ્યો હતો. જવાનના અંતિમ દર્શન માટે અંતિમ યાત્રા દર્શનનું કરવામાં આવ્યું હતું આયોજન. મહેસાણા જિલ્લાના તાલુકાના રાજકીય અને સામાજિક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડનગર તાલુકાના મામલતદાર શ્રી, પોલીસ કર્મચારી શ્રીઓ, વડનગર પાલિકાના હોદ્દેદારો પણ વગેરે જોડાયા હતા આ અંતિમ યાત્રામાં. આ રેલીમાં, યાત્રામાં યુવા ક્ષત્રિય ઠાકોર સેનાનો પૂરેપૂરો સહકાર પણ જોવા મળ્યો હતો. સંપૂર્ણ અંતિમ ક્રિયા પણ પૂર્ણ થઈ ત્યાં સુધી વડનગર મલેકપુર ચોકડીથી સુલીપુર તેમના વતન સુધી હજારોની સંખ્યામાં આ અંતિમ યાત્રામાં નીકળી હતી, જેમાં દર્શન કરવા માટે આવ્યા હતા. કિસી ફોજીને સચ હી કહા થા કિ તેરી બારાત સે જ્યાદા મેરા જનાજ નિકલેગા, વો કહેવત આજે સહી સાબિત થઈ અને હજારોની સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હતા. જવાનની અંતિમ ક્રિયા તેમના વતન સુલીપુર ખાતે કરવામાં આવી હતી, જે વડનગર શહેર સ્વયંભૂ બંધ પણ પાડવામાં આવ્યું હતું. આમ આજે નશ્વર દેહ પંચ તત્વોમાં વિલીન થશે. 1 એપ્રિલ ફોજની ટ્રક નદીમાં ખાબકતા આ ઘટના સામે આવી હતી, જેમાં વડનગરના આંગણે ફોજી જવાનની આ અંતિમ યાત્રા નીકળી છે, જેમાં ધારાસભ્યો, રાજકીય નેતાઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. વડનગર સુલીપુરના જવાનના મોત થવાથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે અને ગ્રામજનોમાં પણ શોકની લાગણી જોવા મળી છે. ત્યારે વડનગરના આંગણે આજે ઇતિહાસ રચાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વીર શહીદ રાયસંગજીને લઈને આ અંતિમ યાત્રા નીકળી છે અને અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લોકો જોવા મળી રહ્યા છે. નશ્વર દેહના દર્શન કરી દેશને માટે પોતાનું બલિદાન આપતા જવાનો માટે દેશભક્તિના ગીતો સાથે અને દેશભક્ત લોકો, દેશપ્રેમી લોકોની સંખ્યામાં જો સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતનું ગૌરવ કહી શકાય કે જ્યાં વડનગરના ફોજીની અંતિમ યાત્રા નીકળી હતી, જ્યાં હજારોની સંખ્યામાં અંતિમ દર્શન કરી અને શ્રદ્ધાંજલિ અશ્રુભીની કરતા જોવા મળી રહ્યા હતા લોકો, જે વડનગરના ફોજી જવાન રાયસંગજી ઠાકોરજી કે જેઓની આજે અંતિમ યાત્રા કાઢી અને અંતિમ ધામમાં જે તેમના દેહને પંચભૂતમાં વિલીન થશે, અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગ્રામજનો, આજુબાજુના નગરજનો પણ જોવા મળી રહ્યા છે. વડનગર મલેકપુર ચોકડીથી સુલીપુર તેમના વતન સુધી હજારોની સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. ફૂલ એનિમેટેડ હૈ તો
इसके अलावा भी बहुत सारे जो ग्लोब्स हैं। શું કે જો અત્યારે અંતિમ યાત્રા જે સુલીપુર જવાનની લાવવામાં આવી છે ને એમાં જે આ સંખ્યા છે કે અલાવા એ બાબતે આપ સ્ટુડિયોઝ વગેરા કસ્ટમાઇઝ ફ્રી કસ્ટમાઇઝ જે જવાન ઓર ફ્રી સહી થયેલ છે ઉસકે અલાવા ન્યૂઝ ઇન્ટ્રો વગેરા ઓર થયેલ કુછ નહીં યાર ઉસકે અલાવા ટીમ યાત્રામાં બહુત સારે વડનગર તાલુકાના સર્વે તો આપ લોકો આમ જનતા જોડાયેલ છે લાઈક કરે અને જો મારી ની સંખ્યામાં આવ્યા છે તે અને આજ કે સાથે કોઈ લાઈક ઓર શેર જરૂર કરે ઓર કચેરી તરફ થી બતાએંગે જા સરકાર તરફ થી કેસે પણ બનતી મદદ હશે અને જે પણ સહયોગ પૂરો પાડવામાં આવશે તે અમે અમારા તરફથી પૂરો પાડીશું।